હલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ એકની અંદર આપણે ચાર રાસાયણિક પ્રક્રિયાનો પ્રકરણ જોઈએ, જેમાં સૌથી પહેલાં જોયું તો આપણે સંયોગીકરણ, બરાબર છે, પછી વિઘટનની પ્રક્રિયા, ત્રીજી વિસ્થાપન અને દ્વિવિસ્થાપન. વિસ્થાપન જેવી રીતે આપણે જોઈએ તો કે વિઘટનની પ્રક્રિયા અને સંયોગીકરણ પ્રક્રિયા બે એકબીજાના ઓપોઝિટમાં છે, કે સંયોગીકરણમાં બે જુદા જુદા તત્વો મિશ્ર થાય છે અને નિપજે છે, એક જ નિપજ બને છે, અને વિઘટનની પ્રક્રિયામાં એક જ પ્રક્રિયામાંથી બે જુદા જુદા નિપજ બને છે. તે જ રીતે વિસ્થાપન અને દ્વિવિસ્થાપન, વિસ્થાપનની અંદર માત્ર એક જ ને એક જ તત્વોનું વિસ્થાપન થાય છે, એટલે એનું ફરીથી જોડાણ થાય છે, જેમાં એક જ છે. જ્યારે દ્વિવિસ્થાપનની પ્રક્રિયામાં બે અલગ અલગ તત્વો છે, બે અલગ અલગ સંયોજનો છે, એમાંથી અલગ અલગ આયનો વચ્ચેની આપ લે થાય છે. માટે બે જગ્યાએ બે સંયોજનમાંથી બે જુદા જુદા તત્વોનું વિસ્થાપન થાય છે, માટે એને દ્વિવિસ્થાપન કહે છે. પરિણામે આપણે એની વ્યાખ્યા આપી હતી કે વિસ્થાપન પ્રક્રિયા એટલે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વધુ સક્રિય તત્વોથી ઓછા સક્રિય તત્વોને તેના સંયોજનમાંથી મુક્ત કરે, તેને આપણે વિસ્થાપનની પ્રક્રિયા કહીએ. જેના ઉદાહરણ પણ આપણે જોયા હતા, કોપરની ખીલ, કોપર સલ્ફાઇડ, લોખંડની ખીલ કોપર સલ્ફાઇડના દ્રાવણમાં આપણે મૂકી દીધી, જેમાં કોપર સલ્ફાઇડનો ભૂરો રંગ છે એ બદલાઈને આંછો લીલો થઈ જાય છે, અને લોખંડની ખીલી ઉપર આ કથાઈ રંગનું પડ જામ જાય છે. કથાઈ રંગનું પડ એટલે કોપરના અણુઓ છે એ ખીલી ઉપર જમા થઈ ગયા અને ત્યાં એનું વિસ્થાપન, એટલે કે કોપર ધાતુ છૂટી પડે, બરોબર છે. પછી દ્વિવિસ્થાપનની અંદર પણ આપણે જોયું હતું કે બેરિયમ સલ્ફેટ છે, તો બેરિયમ સલ્ફેટ અને પોટેશિયમ ક્લોરાઇડ એ બંનેને આપણે જોયું હતું કે બેરિયમ ક્લોરાઇડમાંથી અને પોટેશિયમ સલ્ફેટ, સોરી, સોડિયમ સલ્ફેટમાંથી બંનેને છૂટા પડે છે, જેમાંથી બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપો મળે છે અને સોડિયમ ક્લોરાઇડના અદ્રવ્ય અવક્ષેપો પણ આપણને મળે છે, જે અદ્રવ્ય છે, બરોબર. ત્યાં બંને વચ્ચે આયનોની આપણે થઈ અને એ આયનોની આપલેને પરિણામે આપણને ત્યાં એ દ્વિવિસ્થાપનની પ્રક્રિયાનું ઉદાહરણ આપણે જોયું. એટલે અહીંયા ફરીથી રિપીટ કરો તો એની જ વસ્તુ રિપીટ થાય છે કે સંયોગીકરણની પ્રક્રિયા અને વિઘટનની પ્રક્રિયા બંને એકબીજાની વિરુદ્ધ છે. વિસ્થાપન અને દ્વિવિસ્થાપન બંને પણ એકબીજાની વિરુદ્ધ, વિરુદ્ધમાં તો ન કહી શકાય, પણ એકમાં એકનું વિસ્થાપન થાય છે, બીજામાં બીજાનું વિસ્થાપન થાય છે, માટે એને દ્વિવિસ્થાપન. ત્રીજી પાંચમો જે પ્રકાર છે, ઓક્સિડેશન અને રિડક્શન, આ પણ એકબીજાની ઓપોઝમાં છે, એકબીજાની વિરુદ્ધમાં છે. ઓક્સિડેશન અને રિડક્શન શું છે એ સમજવા માટે પ્રવૃત્તિ આવી છે કે એક વોચ ગ્લાસ લેવામાં આવે છે, એ વોચ ગ્લાસની અંદર કોપર હોય છે. આપણે જાણીએ છીએ કે કોપર છે સામાન્ય રીતે આપણે અગાઉ જોઈ ગયા કે કોપર સલ્ફેટના દ્રાવણની અંદર લોખંડની ખીલી મૂકી લે, લોખંડની ખીલી ઉપર કથાઈ રંગનો પડ જામે, કથાઈ રંગનો પડ એટલે કોપર, તો કોપરનો રંગ આપણે જાણીએ છીએ કે કથાઈ રંગનો છે, એને એક વોચ ગ્લાસમાં મૂકવામાં આવે છે, થ્રી બાય સ્ટેન્ડ એની પર જાણી રંગની વોચ ગ્લાસ એની પર મૂકવામાં આવે છે, એ કોપરના ભૂકાને ગરમ કરે. જ્યારે કોપરના ભૂકાને ગરમ કરવામાં આવે છે ત્યારે કોપરના ભૂકાનો રંગ બદલાઈને કાળો થઈ જાય છે, કોપરના ભૂકાનો રંગ બદલાઈને કેવો થઈ જાય છે, કાળો. અગાઉના પ્રયોગમાં પણ આપણે જોયું હતું કે સૌથી પહેલાં મેગ્નેશિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમની પટ્ટીને પ્રયોગમાં લેતા પહેલાં એને કાચ પેપરથી ઘસવામાં આવે છે, કારણ કે તે ઓક્સિજન સાથે સંયોજાય ઉપર કાળા રંગનું પડ બનાવે છે, ઓક્સિજન સાથે સંયોજાય ઉપર કાળા રંગનું શું બનાવે છે, પડ બનાવે છે. પછી એલ્યુમિનિયમના બારી દરવાજા તમે જોયા છો, એલ્યુમિનિયમના બારી દરવાજાને 3-4 વર્ષ પછી તમે જોજો કે શરૂઆતમાં બન્યા ત્યારે એલ્યુમિનિયમ એકદમ ચળકતું હોય અને પછી 3-4 વર્ષ પછી એલ્યુમિનિયમ કાળું પડી ગયું હોય, તો કે કાળું એટલા માટે પડે છે કારણ કે હવામાન ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે, રાસાયણિક પ્રક્રિયા કરીને કાળો પદાર્થ બનાવે છે. તો અહીંયા કોપર છે ઓક્સિજન સાથે ગરમ કરવામાં આવે, કોપર છે હવામાન ઓક્સિજન સાથે સંયોજાય છે, કોપર ઓક્સાઇડ બનાવે છે, જે કોપર ઓક્સાઇડનો રંગ છે કાળો છે, કોપર ઓક્સાઇડનો રંગ બદલાઈને કેવો થઈ જાય છે, કાળો. હવે આ કોપર ઓક્સાઇડ, ગરમ કોપર ઓક્સાઇડ ઉપરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે, આપણે હાઇડ્રોજન વાયુ મેળવ્યો છે ને અગાઉ, કઈ ઘટનામાં, કઈ પ્રક્રિયામાં, વિદ્યુતકીય વિઘટનની પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ મળ્યો, પણ હાઇડ્રોજન વાયુ ખૂબ જ થોડો હોય, બરાબર, અહીંયા તો વધારે પડતો હાઇડ્રોજન વાયુ પસાર કરવાનો છે. આ હાઇડ્રોજન વાયુ ગરમ કોપર ઓક્સાઇડ ઉપરથી પસાર કરવામાં આવે એટલે એમાંથી પાછો શુદ્ધ સ્વરૂપમાં કોપર આપણે પ્રાપ્ત થાય, શુદ્ધ સ્વરૂપમાં કોપર આપણને પ્રાપ્ત થાય છે અને પાણી મળે છે, અને શું મળે છે, પાણી.
હવે અહીંયા તમે જુઓ તો કે કોપર છે એ ઓક્સિજન સાથે સંયોજાયું અને કોપર ઓક્સાઇડ બને. કોપર ઓક્સિજન સાથે સંયોજાય એટલે કે કોપર છે એ ઓક્સિજન મેળવે છે. કોપર શું કરે છે? ઓક્સિજન મેળવે છે. એટલે કે એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં કોઈ પણ પદાર્થ ઓક્સિજન મેળવે એવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ પછી અણુ હોય કે પરમાણુ હોય ઓક્સિજન મેળવે તો એને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. એટલે અહીંયા પહેલી જે પ્રક્રિયા હતી, પહેલી પ્રક્રિયામાં કોપરને ગરમ કરતા કોપર હવામાં ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી ઓક્સિજન મેળવે છે. એટલે ઓક્સિજન સાથે સંયોજાય છે, ઓક્સિજન સાથેનું સંયોજન બનાવે છે, ઓક્સિજન સાથે સંયોજન બનાવે છે એટલે કે ઓક્સિજન પોતે મેળવે છે. એટલે ઓક્સિજન મેળવે છે માટે આ જે પદાર્થ છે એ ઓક્સિજન મેળવે છે. તત્વ કોપરનો પરમાણુ છે એ ઓક્સિજન મેળવે છે માટે એનું શું થાય? ઓક્સિડેશન. હવે એના કરતાં ઉલટી પ્રક્રિયા, અહીંયા ઓક્સિજન મેળવ્યો છે, આ ગરમ કોપર ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે એટલે આ કોપર ઓક્સાઇડ છે ગરમ છે એમાંથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે. એટલે અહીંયાથી કોપર ઓક્સાઇડ સાથે સંયોજાયેલો ઓક્સિજન છે એ ત્યાંથી છૂટો પડીને પાણીના હાઇડ્રોજન સાથે સંયોજાઈને પાણી પ્રવાહ બનાવે છે. એટલે અહીંયા તમે જુઓ તો કોપરે ઓક્સિજન મેળવ્યો માટે ઓક્સિડેશન. તો અહીંયા કોપરે ઓક્સિજન ગુમાવી દીધો, પહેલી પ્રક્રિયામાં મેળવ્યો ઓક્સિડેશન, બીજી પ્રક્રિયામાં ઓક્સિજન ગુમાવી દીધો. તો માટે એની રાસાયણિક પ્રક્રિયાને રિએક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં એટલે કે જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ અણુ કે પરમાણુ ઓક્સિજન ગુમાવે તેવી રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તત્વ પદાર્થ કે પરમાણુ ઓક્સિજન મેળવે તેવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને જે રાસાયણિક પ્રક્રિયા પદાર્થ અણુ કે પરમાણુ ઓક્સિજન ગુમાવે તેવી રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. હવે અહીંયા સાથે સાથે બીજું એક એડ કરી દેવાનું છે કે ઓક્સિડેશન ઓક્સિજન મેળવે હાઇડ્રોજન ગુમાવે તો ઓક્સિડેશન, અને બીજું રિડક્શનની અંદર પદાર્થ અણુ કે પરમાણુ આના કરતા તદ્દન વિરુદ્ધ પ્રક્રિયા ઓક્સિજન ગુમાવે હાઇડ્રોજન મેળવે તેવી રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પણ ગભરાવું એક મેળો છે બીજો ગુમાવ છે. પરિણામે પહેલી વ્યાખ્યામાં સ્પષ્ટતા કરી કે ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન, ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન, ઓક્સિજન મેળવો છે તો હાઇડ્રોજન ગુમાવશે, બીજી રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ગુમાવે તો હાઇડ્રોજન મેળવે, એક ગુમાવશે એક મેળવશે, એક ગુમાવશે એક મેળવશે. એટલે તમારે બેઝ તરીકે કોને યાદ રાખવું? ઓક્સિજન. ઓક્સિજન મેળવે છે, ઓક્સિજન મેળવે છે ઓક્સિડેશન, ઓક્સિજન મેળવે છે ઓક્સિડેશન થયું તો ઓક્સિડેશન મેળવે છે, ઓક્સિજન મેળવે છે ઓક્સિડેશન થયું તો હાઇડ્રોજન ગુમાવતો હોવો જોઈએ, હાઇડ્રોજન ગુમાવતો હોવો જોઈએ. બીજી રાસાયણિક પ્રક્રિયા ઓક્સિજન ગુમાવે છે, ઓક્સિજન ગુમાવે છે, ગુમાવે છે રિડક્શન, ઓક્સિજન ગુમાવે છે રિડક્શન થાય છે, ઓક્સિજન ગુમાવે છે તો હાઇડ્રોજન મેળવે છે, ઓક્સિજન મેળવે હાઇડ્રોજન ગુમાવે ઓક્સિડેશન, ઓક્સિજન ગુમાવે હાઇડ્રોજન મેળવે રિડક્શન. એટલે તમારે યાદ કોને રાખવાનું? ઓક્સિજન. ઓક્સિજન મેળવે ઓક્સિડેશન હાઇડ્રોજન ગુમાવે
ઓક્સિજન ગુમાવી રિડક્શન નાઇટ્રોજન બરાબર. એટલે રિડક્શન ઓક્સિડેશનની વ્યાખ્યા આપવી હોય તો આ રીતે પ્રશ્ન તમને આ રીતે પૂછશે કે ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપો. રિડક્શન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપો. પણ તમારે વ્યાખ્યા લખતી વખતે સ્પષ્ટતા કરવાની કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ પછી અણુ કે પરમાણુ ઓક્સિજન મેળવે અને હાઇડ્રોજન ગુમાવે તેને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ઓક્સિજન મેળવે, હાઇડ્રોજન ગુમાવે, તો એને ઓક્સિડેશન. બરાબર, એક ઉદાહરણ તમને જોયું. એ ઉપરાંત કાર્બન લાકડું, એનું હવાની હાજરીમાં દહન કરવામાં આવે એટલે કાર્બન ડાયોક્સાઈડ વાયુ ઉત્પન્ન થાય છે, ઉષ્મા મળે છે. તો એ ઓક્સિજન લાકડું છે, ઓક્સિજન મેળવે છે, કાર્બન છે, ઓક્સિજન મેળવે છે, કાર્બન ડાયોક્સાઈડમાં ફેરવાય માટે ઓક્સિડેશન. પછી મેગ્નેશિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમની પટ્ટીને સળગાવી દીધી ને આપણે પહેલા પ્રયોગમાં, તો ઓક્સિજન મેળવે છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો પદાર્થ બનાવે, ભૂરા રંગમાં રાખોડી. બરાબર, તો એ પણ ઓક્સિડેશન પ્રક્રિયા છે. પછી કોપર, અહીંયા આપણે જોયું ઉદાહરણ, કોપર ઓક્સિજનને ગરમ કરતા, કોપરને હુકાને ગરમ કરતા તે કાળા રંગનો બની જાય છે, ઓક્સિજન મેળવે છે માટે ઓક્સિડેશન. પછી રિડક્શન પ્રક્રિયા, આના દર્શાવું નથી, અહીંયા ઓક્સિજન મેળવે છે તો એની જગ્યાએ લખવાનું તમારે ઓક્સિજન ગુમાવે છે અને હાઇડ્રોજન મેળવે છે. આ ગુમાવે છે પહેલાં લખો, હાઇડ્રોજન મેળવે છે પછી લખો, કોઈ પ્રશ્ન નથી. પણ તમે કન્ફ્યુઝ ન થાઓ એ ખાસ ધ્યાન રાખો, એટલે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ હાઇડ્રોજન ગુમાવે અથવા તો ઓક્સિજનને જ તમારે પહેલો રાખવો છે, તો ઓક્સિજન ગુમાવે અને હાઇડ્રોજન મેળવે તેવી રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઓટુ ગુમાવે અને હાઇડ્રોજન મેળવે. હવે આ બધા ઓક્સિજન સાથેના જે કંઈ પણ સંયોજનો છે એ બધામાંથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે, એટલે આ હાઇડ્રોજન છે ઓક્સિજન સાથે સંયોજાઈને પાણીનો અણુ બનાવશે અને મેગ્નેશિયમ ઓપર મોનો કાર્બન મોનોક્સાઇડ અને કોપર છૂટું પડશે. તો અહીંયા બધામાંથી તમે જો ઓક્સિજન દૂર થયો, અહીંયાથી ઓક્સિજન એક પરમાણુ દૂર થયો, અહીંયાથી ઓક્સિજન એક પરમાણુ દૂર થયો, એટલે ઓક્સિજન ગુમાવી દીધું. ઓક્સિજન ગુમાવી દીધું માટે રિડક્શન પ્રક્રિયા, હાઇડ્રોજન મેળવી લીધું માટે રિડક્શન પ્રક્રિયા. બરાબર છે, તો ઓક્સિડેશન અને રિડક્શન મેં કીધું હતું ને કે બંને એકબીજાની ઓપોઝમાં છે. જે રીતે સહગીકરણ વિઘટન બે માંથી એક નિપજ બને અને એક પ્રક્રિયકમાંથી બે નિપજ બને, એક બે પ્રક્રિયકમાંથી એક નિપજ બને અને એક પ્રક્રિયકમાંથી બે નિપજ બને, સ્વયંભૂકરણ નહીં ઘટે. બરોબર, એકનું વિસ્થાપન થાય તો વિસ્થાપન, બેનું વિસ્થાપન થાય તો ત્રિ વિસ્થાપન. એ જ રીતે અહીંયા ઓક્સિજન મેળવે ઓક્સિડેશન, ઓક્સિજન ગુમાવે તો રિડક્શન, હાઇડ્રોજન મેળવે તો રિડક્શન, હાઇડ્રોજન ગુમાવે તો ઓક્સિડેશન, ઓક્સિજન મેળવે ઓક્સિડેશન, હાઇડ્રોજન મેળવે રિડક્શન. મેળવવાનું ગમે તે રીતે તમે યાદ રાખી શકો, તમે જે રીતે સેલાઈ પડે ઓક્સિજનને આધાર રાખીને તમે યાદ રાખી શકો કે ઓક્સિજન મેળવે છે તો હાઇડ્રોજન ગુમાવશે તો ઓક્સિડેશન, ઓક્સિજન ગુમાવે છે હાઇડ્રોજન મેળવશે રિડક્શન, અથવા તો મેળવવાના શબ્દો ઉપર પણ તમે યાદ રાખી શકો, મેળવવાના શબ્દો ઉપર યાદ રાખી શકો. ઓક્સિજન મેળવે છે ઓક્સિડેશન, હાઇડ્રોજન મેળવે છે રિડક્શન. બરાબર, એટલે જે સેમ્પલ પડે એ રીતે તમે યાદ રાખી શકશો, પણ ઓક્સિડેશન રિડક્શનમાં કન્ફ્યુઝન ન થાય યાદ રાખજો, નકર ઘણાને કન્ફ્યુઝન થઈ જાય. ઓક્સિડેશન એટલે હાઇડ્રોજન મેળવે કે ગુમાવે, રિડક્શન એટલે ઓક્સિજન મેળવે કે હાઇડ્રોજન ગુમાવે, એવું કહ્યું. એક જ વસ્તુ પકડી જાવ એટલે બીજી આપોઆપ યાદ આવી જશે. હવે ઓક્સિજન મેળવે છે ઓક્સિડેશન, ઓક્સિજન ગુમાવે છે તો રિડક્શન, હવે ઓક્સિજન મેળવે છે હાઇડ્રોજન ગુમાવશે, બીજું સાથે હાઇડ્રોજન છે બીજું કોઈ વિતરણ છે નહીં, એટલે ઓક્સિજન મેળવે છે તો હાઇડ્રોજન ગુમાવશે તો ઓક્સિડેશન, ઓક્સિજન ગુમાવે છે તો રિડક્શન તો હાઇડ્રોજન મેળવશે, ગુમાવે છે તો મેળવશે, મેળવશે તો ગુમાવશે. બરાબર, એટલે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા આ બંને પાછી એકબીજાને વિરુદ્ધ. પણ જ્યારે બંને પ્રક્રિયાઓ એક સાથે થતી હોય, એટલે કે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ એવી છે કે જેની અંદર ઓક્સિડેશન પણ થાય છે અને રિડક્શન પણ થાય છે, એવી રાસાયણિક પ્રક્રિયાઓને રેડોક્સ પ્રક્રિયાઓ એવી રાસાયણિક પ્રક્રિયાઓ રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ઓક્સિડેશન પણ થાય છે અને રિડક્શન પણ થાય છે. દાખલા તરીકે કોપર ઓક્સાઇડ, ગરમ કોપર
ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે ત્યારે કોપર અને પાણી છૂટું પડે છે. તો અહીંયા તમે જુઓ તો CuO માંથી CuO બન્યું એટલે કે ઓક્સિજન ગુમાવી દીધો પાણી. શું થયું? ઓક્સિજન ગુમાવી દીધો. તો ઓક્સિજન ગુમાવી દીધો એટલે કે ઓક્સિજન ગુમાવ્યો તો રિડક્શન થયું. કોનું રિડક્શન થયું? માટી આવી પ્રક્રિયાઓને રેડોક્સ પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. બંને સાથે થાય છે, ઓક્સિડેશન પણ થાય છે અને રિડક્શન પણ થાય છે. કોપર છે એની સાથે સંયોજાયેલો ઓક્સિજન ગુમાવે છે, ઓક્સિજન ગુમાવે છે તો રિડક્શન. હાઇડ્રોજન છે ઓક્સિજન મેળવે છે, હાઇડ્રોજન છે ઓક્સિજન મેળવે છે માટે એને ઓક્સિડેશન થાય, ઓક્સિજન મેળવે છે માટે એનું ઓક્સિડેશન થાય. એ જ રીતે ઝીંક ઓક્સાઇડને ગરમ કરવામાં આવે કોપર સાથે, ઝીંક ઓક્સાઇડને કોપર સાથે કોપરની હાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે ઝીંક ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થાય છે માટે એનું શું થયું? ઓક્સિજન ગુમાવે છે માટે એનું રિડક્શન થયું એટલે ઝીંકનું રિડક્શન થયું. કોપર ઓક્સિજન મેળવે છે માટે તેનું ઓક્સિડેશન. તો આવી જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એને રેડોક્સ પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. બીજી છે એમજી MnO2+HCl. આ રાસાયણિક સમીકરણને સંતુલિત કરીએ તો MnCl2+H2O+ક્લોરીન એકાંત થાય છે Cl2. ઓક્સિજન ગુમાવે છે, મેગ્નેશિયમ ક્લોરાઇડ બને છે. અહીંયા મેગ્નેશિયમ ઓક્સિજન ગુમાવે છે, ઓક્સિજન ગુમાવે છે રિડક્શન. હાઇડ્રોજન છે ઓક્સિજન મેળવે છે માટે ઓક્સિડેશન બરાબર. તો અહીંયા ઉપરોક્ત પ્રક્રિયા આ બધી પ્રક્રિયાઓની અંદર જોઈએ આપણને તો કોણ કોણ ઓક્સિજન ગુમાવશે? કાર્બન, ઝિંક અને મેગ્નેશિયમ એ ઓક્સિજન ગુમાવે છે માટે એનું શું થયું? રિડક્શન થયું. અને કોણ ઓક્સિજન મેળવે છે? તો કે હાઇડ્રોજન છે એ ઓક્સિજન મેળવે છે માટે એનું શું થયું? ઓક્સિડેશન થયું બરાબર છે. એટલે અહીંયા ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ છે, એક જ પ્રકારની પ્રક્રિયાઓ છે બરાબર. માટે એને ઓક્સિડેશન પ્રક્રિયા, રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એ ઉપરાંત લોખંડનું કટાવવું એ પણ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે. લોખંડનું કટાવવું એ પણ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા, કારણ કે લોખંડ એટલે આયન, આયન એટલે ઓક્સિજન સાથે સંયોજાય હવામાં અને આયન ઓક્સાઇડ બનાવે છે બરાબર. તો એક ઓક્સિજન મેળવી લીધો એટલે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ, હવે રિડક્શન પ્રક્રિયામાં કઈ છે ધ્યાન રાખીને વિચારી તમારો જવાબ શોધવાનો છે બરાબર છે. હા, લોખંડનું કટાવ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે જેમાં લોખંડ હવાની હાજરીમાં ઓક્સિજન સાથે સંયોજાય એટલે આયન ઓક્સાઇડ બનાવે. તો એ થઈ આપણી લોખંડ ઘટાવવાની ઓક્સિડેશન પ્રક્રિયામાં રિડક્શનની પ્રક્રિયા કઈ છે તમારે જોવાનું, તમારે શોધવું. હવે તમને બરાબર ખ્યાલ આવી ગયો છે કે ઓક્સિડેશન પ્રક્રિયા એટલે કે રિડક્શન પ્રક્રિયા એટલે શું? ઓક્સિડેશન એટલે ઓક્સિજન મેળવશે, હાઇડ્રોજન ગુમાવશે. રિડક્શન એટલે ઓક્સિજન ગુમાવશે અને હાઇડ્રોજન મેળવશે બરાબર. આની અંદરથી પ્રશ્નો કઈ રીતે પૂછાય છે કે ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું? એના ઉદાહરણ ઓક્સિડેશન પ્રક્રિયા એ ઉદાહરણ વ્યાખ્યા લખવાની અને ત્રણ ઉદાહરણ. પછી રિડક્શન પ્રક્રિયા એટલે શું એની વ્યાખ્યા આપી, તેના ઉદાહરણો આપવા. તો રિડક્શન પ્રક્રિયાની વ્યાખ્યા, તેના થોડે ત્રણ ઉદાહરણો. અને જો પ્રશ્ન એવું છે કે રેડોક્સ પ્રક્રિયા એટલે શું? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા એક સાથે થતી હોય. ફરીથી, જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા બંને એક સાથે થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં તમારે ઉદાહરણ આપણે ઝિંક ઓક્સાઇડ વાળું,
ઝીંક અને કોપર ઓક્સાઇડ વાળું અને મેગ્નેશિયમ ઓક્સાઇડ વાળું ધ્યાન નંબર આપી અને રાસાયણિક સમીકરણ જ્યારે પણ લખો ત્યારે હંમેશા એને સંતુલિત રાસાયણિક સમીકરણ લખવાનો પ્રયત્ન કરો. પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે, બધું કંઈ બધું છે નહીં જે આપણી અંદર જ આપણે શીખી ગયા છીએ. બરોબર, રીતે મિત્રો અહીંયા રેડોક્સ પ્રક્રિયા એટલે શું, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અને રેડોક્સ પ્રક્રિયા એટલે શું, તેના વિશેની માહિતી મેળવી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણા રોજિંદા જીવનમાં ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કઈ રીતે થાય છે તેના ઉદાહરણ સાથે સ્વાધ્યાયના પ્રશ્નોની સમજૂતી આપીને આ પાઠ આપણને પૂર્ણ કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે, થેન્ક યુ.